કાળ ભૈરવ એટલે કે જે શ્યામ છે તે તેમનું એક પાસું છે. તેને ઘણી બધી રીતે જોઈ શકાય છે. તે શિવનું એક ભયાનક સ્વરૂપ છે. જ્યારે તેઓ એક વિનાશી બની ગયા, કોઈ વસ્તુઓનો વિનાશ નહીં પરંતુ સમયનો વિનાશ. દરેક ભૌતિક વસ્તુઓની એક સમય મર્યાદા હોય છે. જો હું તમારા સમયનો વિનાશ કરી નાખો તો બધું પૂરું થઈ જશે. તો કાળ ભૈરવ એ આ જ છે. કારણ કે મોટાભાગના લોકો ઈચ્છતા નથી કે તેઓ એક મહાન જીવન જીવી શકે, પરંતુ તેઓને ઈચ્છા હોય છે કે તેમનું મૃત્યુ એક મહાનતાપૂર્વક થાય. આ એકમાત્ર ઈચ્છા લાખો લોકોને કાશી લઈ આવી, ફક્ત મૃત્યુ પામવા માટે. તો અંત સમયે લોકો કાશી સુધી આવે છે કારણ કે તેમનું જીવન એટલું મહાનતાપૂર્વક નથી વિતાવી શકતા. તેથી તેમનું એક સ્વપ્ન હોય છે કે મૃત્યુ ખૂબ સુંદર રીતે થાય. સારી રીતે મૃત્યુ પામવાનો અર્થ એ છે કે મૃત્યુથી માત્ર શરીરનો નાશ ન થાય, પરંતુ મૃત્યુ તમને પરમ મુક્તિ સુધી પહોંચાડી શકે એવી ખાતરી આપવામાં આવી હતી કે તમે જો કાશી જાઓ અને મૃત્યુ પામો તો તમને મુક્તિ મળશે જ, ભલે તમે ગમે તેવા વ્યક્તિ તરીકે જીવન વિતાવ્યું હોય. તો બધા જ ખરાબ માણસો ત્યાં આવવા લાગ્યા કારણ કે તેઓએ ખરાબ જીવન વિતાવ્યું હતું અને તેઓ સુંદર રીતે મરવા ઈચ્છતા હતા. તેથી ખરાબ લોકોની સંખ્યા વધવા માંડી. તો પછી શિવે કહ્યું કે આ જગ્યા ખરાબ થવા માંડી છે કારણ કે ખૂબ ખરાબ લોકો અહીં આવે છે. આ જગ્યા પોતે જ ખરાબ થઈ જશે. તેથી તેઓ કહ્યું કે આનું નિયંત્રણ કરવું પડશે. તો તેઓએ તેની સ્થાપના કરી જે આજે ભૈરવી યાતના તરીકે ઓળખાય છે. તમે જાણો છો યાતના એટલે? યાતના એટલે ભયંકર પીડા. આવું તમારી સાથે નર્કમાં થાય પણ તે અહીં કરશે. છેલ્લી 40 સેકન્ડ વ્યક્તિના જીવનની, કાં તો જો તે સચેત હોય અથવા કોઈ પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાએ હોય, આવું દરેક મનુષ્ય સાથે થશે. પછી ભલે વ્યક્તિ કોઈ પણ કારણોસર મૃત્યુ પામી રહ્યો હોય, કોઈ ઉંમરને કારણે મૃત્યુ પામી રહ્યું હોય કે બીમારી કે અકસ્માત, હત્યા કે આત્મહત્યા, છેલ્લી 40 સેકન્ડ અનેક જન્મોથી ભેગા કરેલા કર્મો તેજ ગતિથી દોડે છે, ત્યારે એક ક્ષણે આ 40 સેકન્ડો માટે જ જો તમે અજ્ઞાનતાનું જીવન જીવ્યા, જો તમે બેભાન રીતે જીવ્યા, જન્મોની અજ્ઞાનતા, આ 40 સેકન્ડમાં જો તમે થોડી સભાનતા જાળવી શક્યા હો તો તેઓ કહે છે કે જન્મોના ભેગા કરેલા કર્મોથી મુક્ત થઈ જશો. તમે ફક્ત 40 સેકન્ડ માટે તીવ્ર પીડામાંથી પસાર થશો, તમે સાફ થઈ જશો અને ભળી જશો. મૂળભૂત રીતે આધ્યાત્મિકતા એટલે તમારા જીવનને ઝડપથી ચલાવવાનું છે. તમે ઘણા કષ્ટ ભોગવી શકો છો કારણ કે બધું જ તેજ ગતિથી થાય છે. જેને 10 વર્ષ સુધી ખેંચી શકાય તેમ હતું તે માની લો કે 1 મહિનામાં થઈ જાય છે. તમે જે યાતનામાંથી પસાર થશો તે અત્યંત તીવ્ર હોય છે. તેમાં આનંદ અને ખુશીની ક્ષણો પણ આવશે, પણ સાથે અસહ્ય યાતના હશે કારણ કે તમારી અંદર વસ્તુ એકદમ ઝડપથી થઈ રહી છે. તો ઓછામાં ઓછું જીવનના અંતિમ તબક્કામાં તમે આ પ્રક્રિયાને ઝડપથી બનાવવા માંગો છો. એટલે ભૈરવી યાતના એક શક્તિશાળી પ્રતિષ્ઠિત સ્થાને થાય છે. પ્રતિષ્ઠિત સ્થાન એટલે એ જગ્યા કે જ્યાં એક પ્રાણ પ્રતિષ્ઠિત છે. એનો અર્થ એ છે કે જીવન એટલું બધું કેન્દ્રિત થઈ જાય છે કે તમારા કર્મોના ઈંધણને તેજ ગતિએ બાળી નાખે છે. થોડા સમય પછી તમને તેની ટેવ પડી જાય છે અને તમને કોઈ યાતના નથી રહેતી. મૂળભૂત રીતે તમે એક ઝડપથી ચક્કર મારી રહ્યા છો. તો દરેક પ્રતિષ્ઠિત સ્થાનનો એ જ હેતુ હોય છે. કાશી વધારે મહત્વપૂર્ણ છે કારણ કે જે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું, તેની કળા, તેની સુંદરતાને કારણે તેઓ કહે છે કે એ સમયે વિશ્વનું બીજું કોઈ પણ નગર કાશી જેટલું સુંદર ન હતું. આ બધી જ વસ્તુઓને સાથે મૂકતા એક મોટું આકર્ષણ બની ગયું. તેમણે લોકોનું ધ્યાન ખેંચવા માટે આ વાતાવરણનું નિર્માણ કર્યું હતું.
તો કાશી એ માત્ર સુખ અને સુંદરતા નથી, તે એક જગ્યા છે જ્યાં લોકો તીવ્ર પીડા વેઠે છે, કારણ કે તેઓ તેમનું જીવન ઝડપથી દોડાવે છે, ખૂબ જ ઝડપથી. ઘણા બધા જન્મોની બધી જ વસ્તુઓ એક જ ક્ષણમાં સળગી જાય અને એવી પીડા કે યાતના જે કોઈ સહન નથી કરી શકતું.